વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યપુસ્તકના કો અરૂખ કોણ નિરોગી છે ને ચિત્રવાર્તા રૂપે જોઈશું અને તેમાં રહેલી કથાને સમજવાનો પ્રયત્ન કરીશું એક પક્ષી અસ્તિ એક પક્ષી છે સહ આકાશે અત્ર તત્ર ગચ્છતી તે આકાશમાં અહીં તહીં જાય છે સહ પુનઃ પુનઃ વધતી તે ફરી ફરીને બોલે છે કહ નિરોગતી કોણ રોગરહિત રહી શકે છે પક્ષી દ્વારમ દ્વારમ અટતી પક્ષી દ્વારે દ્વારે ભટકે છે એકમ એવ પ્રશ્ન પૃછતી એક જ પ્રશ્ન પૂછે છે જના ઉપહ કુવો તેની મજાક ઉડાવે છે કી ઉત્તર ન દેશ કોઈ જવાબ આપતું નથી પક્ષી નિરાશ પક્ષી નિરાશ થાય છે સ વન ગ્છતિ વૃક્ષે તે જંગલમાં જાય છે અને વૃક્ષ પર બેસે છે વૃક્ષસ્ય અધ વૈદ્યર્ષી વાઘભટ્ટ અસ્તી વૃક્ષની નીચે વૈદ્યઋષિ વાઘભટ્ટ છે પક્ષી પુનઃ વદતી પક્ષી ફરીથી બોલે છે ઈ વાગટ શૃણોતી તે વાગભટ સાંભળે છે સહ વદતી તે કહે છે હિતભક મિતભક ऋतभुक हितकारी भोजन करनार अल्प प्रमाण में भोजन करनार अस्ति अर्थ, अर्थ छे यह हितकारी भोजनम करोति जे हितकारी भोजन करे छे यह मीतम भोजनम करोति જે અલ્પ પ્રમાણમાં ભોજન કરે છે યતુઅનુસાર જે ઋતુ અનુસાર કરે છે સેનીરોગી રહે છે સંતુષ્ટ પક્ષી ઋષિસમીપ આગતી સંતોષ પામેલું પક્ષી ઋષિની પાસે આવે છે સિિમ નમતિ તે ઋષિને વંદન કરે છે અનંતરમ સ્વસ્થાનમ ગચ્છતી પછી તે પોતાના સ્થાને જાય છે આગળના તાસ પર જાઓ